નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019. ઇલેક્શનનો માહોલ છે અને બુધવાર ભારત માટે ખૂબ મોટો દિવસ હતો. પીએમ મોદીએ દેશના નામે પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારત દુનિયામાં અમેરિકા, ચીન અને રશિયા પછી ચોથો અંતરિક્ષ મહાશક્તિ દેશ બની ગયો છે. ચૂંટણીની આ મોસમમાં પીએમએ કરેલી આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વોર છેડાઈ ગઈ છે. એવા સવાલો ઉઠી રહ્યા છે કે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પીએમએ કેમ જાહેરાત કરી? આ જાહેરાત ડીઆરડીઓ કે ઇસરોના અધિકારીઓ પણ કરી શક્યા હોત? કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ તો ટ્વીટ કરીને પેલા ડીઆરડીઓને અભિનંદન આપતા લખ્યું છે કે અમને તમારા પર ખૂબ જ ગર્વ છે, અને નીચે જાણે ટોણો મારતા હોય એમ પીએમ સામે વ્યંગ કરતા લખ્યું છે કે પીએમ મોદીને આજે વર્લ્ડ થિયેટર ડેની શુભકામનાઓ. અલબત્ત રાહુલ આવી શુભકામના આપીને શું કહી રહ્યો છે એ તો દેશવાસીઓ સમજી ગયા હશે. અખિલેશ યાદવ પણ કેમ પાછળ રહી જાય? અખિલેશ યાદવે રાહુલથી આગળ નીકળતા ટ્વીટ કરીને એવું લખ્યું છે કે પીએમ મોદીને 1 કલાક ફ્રી ટીવી સ્પેસ મળી ગયો હતો. મોદી અંતરિક્ષ તરફ દેખાડીને સળગતા મુદ્દાઓ, બેરોજગારી, ગામડાઓની સમસ્યા અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે. આવું જ કંઈક કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે પણ ટ્વીટ કરીને લખ્યું છે. અહેમદ પટેલે ટ્વીટ કરીને દેશવાસીઓને યાદ અપાવ્યું હતું કે મોદી જેની જાહેરાત કરી રહ્યા છે તે પ્રોગ્રામની શરૂઆત ખરેખર યુપીએની સરકારે કરી હતી. અહેમદ પટેલે આગળ શુભકામનાઓ પણ મનમોહન સિંહને આપી છે. મોદીના સૌથી મોટા વિરોધી પ્રશાંત ભૂષણે પણ ટ્વીટ કર્યું છે. પ્રશાંત ભૂષણે લખ્યું છે, અમે પીએમની નવી જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે ડીઆરડીઓ અને ઇસરોના દાયકાઓ જૂના પ્રોગ્રામની સફળતાની જાહેરાત કરી છે, જે આજની વાત નથી. પ્રશાંત ભૂષણે તો એવું પણ લખ્યું છે કે પીએમ મોદીએ આ એક નવી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અલબત્ત આ ટોણો છે પ્રશાંત ભૂષણનો. ઓમર અબ્દુલ્લા તો બધાથી આગળ નીકળી ગયા. ઓમર અબ્દુલ્લાએ તો મોદીની મજા લેતા હોય તેમ પીએમ રાષ્ટ્રજોગ સંદેશ આપે તે પહેલાં જ 11:30 ટ્વીટ કરીને લખી નાખ્યું છે કે પીએમ મોદી લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યા છે. સિનિયર મીડિયા પર્સન શેખર ગુપ્તાએ પણ ટ્વીટ કરી છે. તેમણે પીએમ મોદીની મજાક ઉડાવતા હોય તેમ લખ્યું છે, આ તો ડીઆરડીઓનો વર્ષો જૂનો કાર્યક્રમ છે. મોદીએ તો ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પોખરણ 3ની જાહેરાત કરતા હોય તેમ માહોલ ઊભો કર્યો હતો. અલબત્ત ચૂંટણીના માહોલમાં રાષ્ટ્રને મળેલી આ સૌથી મોટી ઉપલબ્ધિ રાજકારણીઓએ મજાકમાં કપાવી દીધી છે. ચૂંટણીનો માહોલ હોવાથી રાષ્ટ્રજોગ સંદેશમાં મોદીએ કરેલી જાહેરાતને વિરોધીઓએ ટ્વિટરના માધ્યમથી મજાક બનાવી દીધી હતી. ખરેખર આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે એક આ ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.